पब्लिक सेक्टर अंडरटेकिंग इन इंडिया, आनो मतलब शू अत्यारे ज मैं कीधुं के भारत सरकारनी मालिकीनी कंपनी, सरकारी कंपनी, एनी बाबते प्रश्न पूछेलो छे के मिनरल्स एंड मेटल्स ट्रेडिंग कॉर्पोरेशन ऑफ इंडिया, एक कंपनीनुं नाम छे मिनरल्स एंड मेटल्स ट्रेडिंग कॉर्पोरेशन ऑफ इंडिया लिमिटेड, इज द लार्जेस्ट नॉन ऑइल इम्पोर्टर ऑफ द कंट्री। आजे MMTCIL जे छे, ममटील नामनी कंपनी, MMTCIL आ कंपनी लार्जेस्ट नॉन ऑइल इम्पोर्टर ऑफ द कंट्री छे, एटले के सौथी वधु इम्पोर्ट करवानो, ऑइल सिवायनी कोई वस्तु इम्पोर्ट करवानी होय। भारत सौथी वधु इम्पोर्ट शू करे छे तो के क्रूड ऑइल इम्पोर्ट करे छे, एटले के आयात करे छे, विदेशमांथी मंगावे छे, आपणी पासे क्रूड ऑइलना पूरता स्त्रोत नथी। तो के क्रूड ऑइल सिवाय बीजी कोई वस्तु इम्पोर्ट करवानी होय तो बीजा नंबरे जे छे आ MMTCIL नामनी कंपनी आवे छे, पहेलो विधान एवुं कहे छे। બીજું એવું કહે છે કે પ્રોજેક્ટ એન્ડ ઇક્વિપમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ઇઝ અંડર ધ મિનિસ્ટ્રી ઓફ ઇન્ડસ્ટ્રી। ત્રીજું એવું કહે છે કે એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, આવી એક સરકારની કંપની છે, એનો ઉદ્દેશ્ય ઓબ્જેક્ટિવ એ રહેલો છે કે ક્વોલિટી કંટ્રોલ જાળવવામાં આવે, ક્વોલિટી ગુણવત્તા જાળવવામાં આવે, અને કમ્પલસરી પ્રી શિપમેન્ટ ઇન્સ્પેક્શન ઓફ વેરિયસ એક્સપોર્ટેબલ કોમોડિટીઝ। એટલે કે આપણે જે કોઈ પણ કોમોડિટી વસ્તુઓને એક્સપોર્ટ કરીએ છીએ, નિકાસ કરીએ છીએ, તો એનું પ્રી શિપમેન્ટ એટલે કે શિપની અંદર શિપમેન્ટ થયા પહેલાં એનું ઇન્સ્પેક્શન તપાસ કરવામાં આવે। તો આ ત્રણ અલગ અલગ ભારત સરકારની જે કંપની જે છે એના બારામાં વિધાન જે છે એ આપેલા છે। તો આનો જવાબ શું આવશે? આનો જવાબ જે છે એ બધા સાચા છે, બધા જ વિધાનો જે છે એ સાચા છે, બરાબર। નીચે આપણે થોડી વાત કરીએ તો MMTCIL જે છે એ લાર્જેસ્ટ નોન ઓઇલ ઇમ્પોર્ટર છે, તો ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે એ તમારે યાદ રાખવાનું। આ MMTCIL જે છે, તમે વિચારીને કહું તો એ કઈ કઈ વસ્તુ સાથે જોડાયેલી હશે, કઈ પ્રોડક્ટ સાથે જોડાયેલી હશે? યસ રાઈટ, મિનરલ્સ એટલે કે ખનિજ અને મેટલ્સ, ધાતુ ને એ બધા સાથે જોડાયેલી હશે, બરાબર, ખ્યાલ આવ્યો।